દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ટાઉન હોલમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી શકે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજન બેડની સુવિધા સાથેની કોવિડ કેર સેન્ટર બનાવવા માટેનું તૈયારીઓ પૂર્ણતાને આરે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને જિલ્લા ભાજપ પરિવાર કોરોનાના દર્દીઓને વારે આવી છે અને જામખંભાળિયા ખાતે નવનિર્મિત ટાઉન હોલમાં કોવિડ કેસ સેન્ટર બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને તેને લઈને જ ભાજપ દર્દીઓની સુવ્યવસ્થિત સારવાર મળી રહી. દ્વારકા જિલ્લાના મોટાભાગના લોકોને બહાર અન્ય જિલ્લાઓમાં સારવાર માટે ન જવું પડે તેમજ ભાજપ દ્વારા લોકોને સાથ સહકાર મળી રહે તે માટે ખાસ ટાઉન હોલમાં ઓક્સિજન બેડની સુવિધા સાથે તૈયાર થઈ રહી છે, જેથી તમામ કોરોનાના પોઝિટિવ લોકો જેને ઓક્સિજનની સુવિધા પણ મળી રહે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે પહોંચી છે, જે આગામી ટૂંક સમયમાં જ કાર્યરત થશે અને દ્વારકા જિલ્લાના લોકોને આ કોવિડ કેર સેન્ટરનો લાભ મળશે. સાથે જ દ્વારકા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય દ્વારા કોરોનાના દર્દીઓ એક મિની ટ્રક લીલા નારિયેળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોરોનાના દર્દીઓને આપવામાં આવશે, જેથી સ્વસ્થની સાથે સાથે કોરોનાના દર્દીઓને પણ સગવડ મળી રહે. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.